श्री विद्या विहार शैक्षणिक संकुल वाला बाळको, आजे आपणे सामाजिक विज्ञान धोरण 8 में पाठ 7 आबोहवाकीय फेरफार विषे समझूती लेवानी छे। आबोहवामां जे फेरफार थाय छे तेमां आपणे पहेला वातावरण एटले शुं तेना विषे चर्चा करवानी छे। वातावरणनी व्याख्या लईए तो पृथ्वीनी चारे बाजु वीटळाईने आवेला हवाना आवरणने वातावरण कहेवामां आवे छे। आ वातावरण मानव प्रवृत्તિને લીધે દૂષિત થઈ રહ્યું છે। ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી તેવું અલગ અલગ વિષમ સ્થિતિ તેવું અલગ અલગ પ્રદેશોમાં અનુભવાય છે। હવે આપણે હવામાનની વ્યાખ્યા લઈએ। કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। ભારતનું હવામાનનું તમે ચિત્ર જોઈ શકો છો। હવે આપણે આબોહવાની વ્યાખ્યા લઈએ। કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા, એટલે કે લાંબા ગાળાનો સમય। હવામાનમાં ટૂંકા ગાળાનો સમય હોય છે અને આબોહવામાં લાંબા ગાળાનો સમય હોય છે। ગ્રીન હાઉસ ઇફેક્ટની જે અસરો થાય છે તેના દ્રશ્ય જોઈ લો અને તેના વિશે આપણે લઈએ। ઠંડી આબોહવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકી જાય છે, તો તેને પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે। તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે જેથી તેમાં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે। તેનું તમે ચિત્ર જોઈ શકો છો। હવે આપણે લઈએ ક્લાઇમેટ ચેન્જ એટલે કે બદલાતી આબોહવા, તેના ચિત્રો તમે જોઈ શકો છો। હવે આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે શું તેની ચર્ચા કરવાની છે। વૈશ્વિક તાપમાન વૃદ્ધિ, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ। ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ। તમે ગ્લોબલ વોર્મિંગનું ચિત્ર જોઈ શકો છો। ગ્લોબલ વોર્મિંગનો અહેસાસ કરવો હોય તો આવું કંઈક કરી શકાય। ધાબળાને ઓઢીને 10 મિનિટ ગરમીની સિઝનમાં સૂઈ જાઓ અને જે તમને અનુભવાય તે કંઈક ગ્લોબલ વોર્મિંગ જેવું ગણાય। હવે આપણે પૃથ્વી ગરમ કેમ થઈ જાય છે તે ટોપિક લેવાનો છે। ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરાફ્લોરા કાર્બન એટલે કે CFC અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે। આ વાયુઓનું પ્રમાણ વધવાથી
આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં 0.6 અંશ સેન્ટીગ્રેડનો વધારો થયો છે. વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આજથી 100 વર્ષ પહેલાં CO2 275 PPM હતો, આજે 350 થયો છે. તમે આકૃતિ દ્વારા, ચિત્ર દ્વારા જોઈ શકો છો. PPM એટલે પાર્ટ પર મિલિયન, 10 લાખનો એક ભાગ. હવે આપણે નીચેની સારણી દ્વારા પૃથ્વીને ગરમ કરવામાં કયો વાયુ કેટલો જવાબદાર હોય છે અથવા કેટલા કયા સાધનો જવાબદાર હોય છે તે સારણી દ્વારા આપણે જોઈશું. થર્મલ પાવર 200 મેગાવોટ, 9 લાખ ટન. મોટર કાર વાર્ષિક 17 કરોડ ટન. એસી સરેરાશ 2 કલાક 24 કલાકમાં 2230 કિલોગ્રામ. ટીવી 24 કલાકમાં 190 કિલોગ્રામ. ટ્યુબલાઇટ 88 કિલોગ્રામ અને કોમ્પ્યુટર 130 કિલોગ્રામ. ફ્રીજ 920 કિલોગ્રામ. ગ્રીન હાઉસને આ બધા વાયુ ઉત્સર્જન આવી રીતે તેનું પ્રમાણ વાતાવરણમાં હોય છે. હવે તમે WMOનું નામ સાંભળ્યું હશે, વર્લ્ડ મીટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ હવામાન સંસ્થા છે. તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનું સમૃદ્ધ અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 અંશ સેન્ટીગ્રેડ હતું. તે ઈસવીસન 1961થી 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. મિથેન CH4 હવે આપણે મિથેન વાયુ વિશે લઈએ. ઈસવીસન 1750માં 315 PPMમાંથી 2005માં 1764 PPM જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો હતો. પશુઓના ઉચ્છવાસથી અને ચયાપચયની ક્રિયાથી 14 કરોડ ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય છે. ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે અને સેન્દ્રીય કચરાનું જે સડપણ છે, સડવાથી 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. હવે આપણે નાઇટ્રસ ઓક્સાઇડ જોઈએ. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 PPMથી વધીને હાલ 319 PPM થયું છે. ક્લોરાફ્લોરાકાર્બન વિશે લઈએ. ફોમ, પ્લાસ્ટિક, ફ્રીઝ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે, આ 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહેવાય છે. આ બધાના વપરાશથી CFCમાં વધારો થાય છે, એટલે કે ક્લોરાફ્લોરાકાર્બન. આપણે 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો અહીંયા આપણે આ બધા વાયુઓ, હવામાન, આબોહવા, તેની સારણી, પૃથ્વી કેમ ગરમ થઈ જાય છે તે બધું આકૃતિ દ્વારા આપણે જોયું. હવે આપણે આવતા વિડીયોમાં ગ્લોબલ વોર્મિંગની અસરો અને તેના ઉપાયો વિશે જોઈશું. તેની અસરો કેવી છે અને ઉપાયો, તે બંને ટોપિકો આપણે આવતા વિડીયોમાં જોવાનો છે.
तो આટલું બરાબર આકૃતિ દ્વારા બરાબર વિડિયામાં જોઈને સમજૂતી લઈ લેજો।